અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે આઈપીએલની ફાઇનલ મેચ રમાશે। મેચ જોવા માટે 1 લાખથી વધુ લોકો ઉમટશે। મેચ જોવા માટે પહોંચેલા લોકોને ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે પોલીસે ખાસ વ્યવસ્થાનું આયોજન કર્યું છે। 31 જેટલા અલગ અલગ પાર્કિંગ પ્લોટમાં પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે। અલગ અલગ વિસ્તારથી મોટેરાને જોડતા રસ્તા પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। ટ્રાફિક પોલીસના બંદોબસ્તમાં 7 DCP, 7 ACP, 17 PI, 25 PSI અને 1780 જેટલા પોલીસ કર્મીઓ જોડાશે। મહત્વનું છે આઈપીએલમાં ગુજરાત અને રાજસ્થાન વચ્ચે મેચ રમાશે। આ મેચ નિહાળવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ પણ પહોંચી શકે। તો સીધા જ આપને લઈને જઈશું સ્ટેડિયમ ખાતે। અમારા સંવાદદાતા આશકા જોડાઈ ચૂક્યા છે અમારી સાથે। આશકા, આજે મેચનો રોમાંચ લોકોમાં જોવા મળી રહ્યો છે, ને પહેલા તો એ માહોલ જોવા માંગે છું જે અમદાવાદીઓની અંદર છે, કારણ કે આજે ગુજરાતની ટીમ ફાઇનલમાં છે અને તેને જોવા માટેનો ઉત્સાહ અનેરો છે। ચોક્કસથી ખ્યાતિ, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે આઈપીએલની ફાઇનલ મેચ રમાવાની છે। તેમાં રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત વચ્ચે મુકાબલો થવાનો છે, ત્યારે લોકોમાં ઉત્સાહ વધારે છે। ગયા જે કહી શકાય કે 27 તારીખે જે મેચ હતી તેમાં ટ્રાફિકની સમસ્યા થઈ હતી, તેને લઈને અત્યારે હાલ ટ્રાફિક હટાવવાની કામગીરી પણ કરી દેવામાં આવી છે। સવારથી જ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જોકે આજે અહીંયા ફેરિયા જે ટી શર્ટ્સ ને એ વેચતા હતા તે જોવા નથી મળી રહ્યા, કારણ કે તેના કારણે ટ્રાફિકની સમસ્યા જોવા મળતી હતી। જો કે લોકો સવારથી અહીંયા આવી ગયા છે અને તેમનામાં એક ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે આજે બંને પડોશી વચ્ચે મેચ રમાવાની છે, ગુજરાત અને રાજસ્થાન વચ્ચે મુકાબલો છે। આ મેચને નિહાળવા માટે દેશના ગૃહપ્રધાન અમિત શાહ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેવાના છે, ઘણી બધી બોલિવૂડ હસ્તીઓ પણ રહેવાની છે અને ટ્રાફિકની સમસ્યા અને લોકોને અવ્યવસ્થા ન થાય તે માટે ખાસ કરી અને 30-31 જેટલા સ્થળો છે જે પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। લોકો ખરીદી અત્યારે પણ કરી રહ્યા છે, જે ટી શર્ટની ખરીદી કરતા લોકો અહીંયા નજરે પણ જોવા મળશે। લોકોનો ઉત્સાહ ઘણો વધ્યો છે, કારણ કે જે ખરીદી કરવા લોકો આવી રહ્યા છે તેમના માટે આજની મેચ એ ખૂબ મહત્ત્વની અને રોમાંચિત રહેવાની છે। જે લોકો છે તેમની સાથે વાત કરીશું કે આજ આપ મેચ જોવા આવ્યા છો, કેવો ઉત્સાહ છે? ખૂબ જ એક્સાઇટમેન્ટ થાય છે, ગુજરાત ટાઇટન્સને જીતાડવાનું છે અને અમે બહુ જ એક્સાઇટેડ છીએ જોવા માટે। બટ ટિકિટ્સ બી બહુ રેર કેસમાં મળતી હતી, બટ અમે લોકોએ લઈ લીધી છે, જેટલું બી પેમેન્ટ થતું હતું એટલું અમે કરીને અમે ટિકિટ્સ પરચેસ કરી લીધી છે। તમને કેવો ઉત્સાહ છે? એકદમ ફેન્ટાસ્ટિક, આજે ગુજરાત જીતશે જ, રાજસ્થાનને હરાવશે। ચોક્કસથી જોવો છો કે લોકો ટી શર્ટ્સની ખરીદી પણ કરી રહ્યા છે, ગુજરાત ટીમને સપોર્ટ કરવા માટે લોકોનો ઉત્સાહ બમણો થઈ ગયો છે। આજે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત વચ્ચે ફાઇનલ રમાવાની છે એટલે લોકોનો ઉત્સાહ ખ્યાતિ વધી ગયો છે। કદાચ જે કહી શકાય કે ગુજરાત ફાઇનલમાં આવ્યું છે અને ગુજરાતની સામે મુકાબલો છે એટલે અને અમદાવાદમાં જ મેચ રમાવાની છે એટલા માટે આ ઉત્સાહ બમણો હોય તેવું લાગી રહ્યું છે ખ્યાતિ। આજકા સમય તો 7:30 છે, પરંતુ કહી શકાય કે અત્યારથી જ લોકો ત્યાં પહોંચી રહ્યા છે, ન માત્ર અમદાવાદીઓ, સમગ્ર ગુજરાતભરમાંથી બહારથી આવનારા લોકો જે અત્યારે જોવા મળી રહ્યા છે, એક માહોલ જે છે તે ધીરે ધીરે બનતો જતો જોવા મળે છે। આ સાથે ખાસ કરીને જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે તે પણ જણાવશો? ચોક્કસથી ખ્યાતિ, હું તમને દ્રશ્યો બતાવીશ। આ રોડ પરના દ્રશ્યો છે જ્યાં લોકોની સવારથી જ ભીડ જોવા મળી રહી છે। મેચ 7:30 વાગે શરૂ થવાની છે, પરંતુ લોકોનો ઉત્સાહ એટલો બધો છે કે સવારથી જ તે લોકો આવી ગયા છે। માત્ર અમદાવાદ નહીં, ગુજરાતભર અને દેશભરમાંથી લોકો આ મેચને નિહાળવા માટે અહીંયા આવી રહ્યા છે। દૂર દૂરથી લોકો સવારથી જ આવી અને અહીંયા ઊભા છે અને એ લોકોનું કહેવું છે કે પાર્કિંગ મળી રહે તે માટે તે લોકો આવ્યા છે અને પાર્કિંગની સમસ્યા ન થાય તેટલા માટે સવારથી જ વહેલા આવી જતા હોય છે। તે સિવાય 30 જેટલા સ્થળો છે જ્યાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે, ટ્રાફિકની સમસ્યા ન થાય તેના માટે પોલીસની ટીમ છે તે ખડે પગે અહીંયા ઊભી છે અને કોઈ પણ ફેરિયાવાળાને વચ્ચે નથી બેસવા દેતી। રોડની સાઈડના ભાગમાં જે ફૂટપાથનો પાર્ટ છે ત્યાં જ બેસીને પોતાનો વેપાર કરે, કારણ કે ગઈ વખત એવું હતું કે માહોલ એ રીતનો બન્યો હતો કે ટ્રાફિકની સમસ્યા વધી ગઈ હતી અને રસ્તા બ્લોક થઈ ગયા હતા। આ વખતે એ સમસ્યા ન જોવા મળે માટે સવારથી જ પોલીસ
પોલીસ પણ ખડે પગે છે અને જે ક્રિકેટ પ્રેમીઓ છે તેમનો ઉત્સાહ તો તમે જોયો જ કે સવારથી આવીને ભલે 7:30 મેચ રમાવાની હોય પરંતુ સવારથી તે લોકો અહીંયા આવી ગયા છે અને જે બેરિકેડ્સ છે તે પણ લગાવી દેવામાં આવ્યા છે 4 વાગે એન્ટ્રી તે લોકોને આપવામાં આવતી હોય છે આજની મેચ વધારે રોમાંચક રહેશે કારણ કે બંને પડોશી વચ્ચે છે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત વચ્ચેની આ મેચ છે જે લોકો આવ્યા છે એમની સાથે કહાં સે આયો હો ચૂરું સે કબ સે આકે યહાં ખડે હો સુબહ 6 બજે થી कितना उत्साह है आप में क्योंकि आज राजस्थान और गुजरात के बीच राजस्थान का मैच जीतेंगे राजस्थान के लिए आए हम चूरू से चला गए 800 किलोमीटर दूर से आए हर मैच देखने जाते हो हाँ हर मैच જો કે ગુજરાત નહીં ગુજરાત બહારથી પણ લોકો અહીંયા ખેતી આવ્યા છે સવારથી આવી ગયા છે 6 વાગ્યાના સવારથી અહીંયા આવી અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર ઊભા છે તેમનામાં ઉત્સાહ એટલા માટે છે કે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત વચ્ચેની આ ફાઇનલ મેચ છે અને બંને વચ્ચે જે મુકાબલો થવાનો છે તેને લઈને દર્શકોમાં ઉત્સાહ વધી ગયો છે જે ઉત્સાહને લઈને લોકો અહીંયા સવારથી અહીંયા ઊભા છે ખ્યાતિ વધુ અપડેટ સતત આપની પાસેથી લેતા રહીશું આજકા આભાર